હવે આપણે બીજા ચરણ તરફ જઈએ ધર્મ એટલે શું વોટ ઇઝ ટ્રુ રિલિજિયન મારા હિસાબે સૌથી મિસઅન્ડરસ્ટ વર્ડ હોય તો રિલિજિયન છે ધર્મ છે આપ જણાવશો સાચો ધર્મ એટલે શું ધર્મની વ્યાખ્યા છે ને બે પ્રકારે કરી શકાય જ્ઞાની સમજી શકે અને અજ્ઞાની સમજી શકે જો જ્ઞાની સમજી શકે એવી વ્યાખ્યા આપવું નહીં સહાવો ધમો આ પ્રક નો નેચર તેનો ધર્મ છે આત્માનો નેચર આત્માનો ધર્મ છે પદાર્થનો નેચર એ પદાર્થનો ધર્મ છે વૃક્ષ નો નેચર એ વૃક્ષ નો ધર્મ છે પત્નીનો નેચર એ પત્નીનો ધર્મ છે પતિનો નેચર એ પતિનો ધર્મ છે ગુરુનો નેચર એ ગુરુનો સ્વભાવ સ્વભાવની બહાર જવું એને અધર્મ કીધો છે આત્માનો નેચર છે ક્ષમા તો ક્ષમા એ આત્માનો ધર્મ છે ક્રોધ એ આત્મા એના સ્વભાવમાંથી બહાર આવે ને વિભાવ કહેવાય છે તો કે તે તેનો અધર્મ છે સંભાવ દશા એ આત્માનો ધર્મ છે પણ રાગ દશા રાગ દશા રાગદશા જે છે ને એ આત્માનો અધર્મ છે રાઈટ તો આ એક સમજવાનું છે કે જે જેનો નેચર તે તેનો ધર્મ છે તો વાસ્તવિકતામાં કોઈ પણ આત્મા પોતાના નેચરમાં રહે છે તો ધર્મ અને નેચરની બહાર નીકળે છે તો અધર્મ જેની જે રિસ્પોન્સિબિલિટી હોય એક મા બીમાર હોય દીકરાની વાઇફ એમ કે દીકરો એમ કે હું અત્યારે ઓફિસ જાઈશ તો તેનું ઓફિસ જવું અધર્મ એની સેવા કરવી તે ધર્મ પણ મા નોર્મલ છે અને ઘરમાં જ રહે છે અને ઓફિસ નથી જાતો તો ઘરમાં રહેવું અધર્મ અને ઓફિસ જવું તે તેનું ગૃહસ્થ ધર્મ ચલાવવા માટેનો ધર્મ એટલે ધર્મની વ્યાખ્યા છે કે જે તમારું પદ હોય એના અનુસાર તમારો સ્વભાવ હોવો જોઈએ સોરી તું કટીયો ત્યાં ફળ આપે કીધું કે ક્ષમા અને સંભાવ એ આત્માનો સ્વભાવ છે યસ પણ હું ક્રોધી વ્યક્તિ છું યસ અને હું માનું છું ક્રોધ એ આત્માનો સ્વભાવ છે તો નથી કેવી રીતે થાય આત્માના ગુણધર્મો જેટલા સર્વમાન્ય છે જેટલા સર્વમાન્ય છે આત્માના ગુણધર્મો એને આપણે સ્વીકારી કરવા પડે તો કોઈ એમ નહીં કે નો ગુસ્સો છે ને એ યોગ્ય છે એને કોઈ સ્વીકારી જ ન શકે કે એ આત્માનો ગુણધર્મ છે પણ સમાન બધા સ્વીકારી શકશે કોઈ પણ ગુણધર્મો છે ને એ પીસ લાવનારા હોય છે અને કોઈ પણ અવગુણો છે ને એ અસમાધિ લાવવા વાળા હોય છે સિમ્પલ વ્યાખ્યા છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ધર્મમાં હોય ને ઘરમાં પરિવારમાં સમાજમાં કે સંયમમાં ધર્મમાં હોય ને પ્રસન્ન અને સમાધિમાં હોય સહજ હોય અને જો તે ધર્મમાં નથી તો ઓટોમેટિક જ બહાર નીકળે છે અને બહાર નીકળે છે એટલે અસમાધિ થવાની છે પોતાના નેચરની બહાર નીકળે છે એટલે એટલે જ્ઞાનીના દ્રષ્ટિકોણથી વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે પરંતુ જેની પાસે આટલી ડિટેલ્ડ વ્યાખ્યાઓ નથી એને ધર્મ શું સમજવું તો કે એને બે લાઈન સમજવી કોઈને નડવું નહીં પોતાના દુઃખમાં રડવું નહીં કોઈને નડવું નહીં અને પોતાના દુઃખમાં રડવું નહીં નડવું નહીં એવું કરે ને એટલે ખોટું બોલી જ ન શકે કે ખોટું બોલે કોઈને નડે છે એ ખોટું કરી જ નહીં નડવું નહીં મા છે નહીં ક્યારેય ચોરી કરી જ ન શકે કેમ કે ચોરી કરે એટલે કોઈને નડે છે અને પોતાની જરૂરિયાતથી વધારે પરિગ્રહ ભેગો કરે એટલે કોઈને નડે છે અન્ડરસ્ટેન્ડ એટલે કોઈને નડવું નહીં ને એ સિમ્પલ ધર્મની વ્યાખ્યા અને પોતાના દુઃખમાં રડવું નહીં શું કામ મોટા ભાગના લોકો પોતાના દુઃખમાં શું કરે છે હિન્દુ હોય ચાહે મુસ્લિમ હોય ચાહે શીખ હોય ચાહે ઈસાઈ હોય ચાહે જૈન હોય ચાહે સ્વામિનારાયણ હોય ચાહે બૌદ્ધ હોય તમામ ધર્મનો સાર આ બે જ લાઈનમાં આવી જશે કે મારે કોઈને નડવું નથી અને મારે મારા દુઃખમાં નથી શું કામ ખબર છે પોતાના દુઃખને દૂર કરવા માટે બીજાને નડવાની શરૂઆત કરી એટલે નડવું નથી એટલે ધર્મની સાથે એક બીજો શબ્દ છે જે પણ બહુ મિસયુઝ થયેલો છે મિસઅન્ડરસ્ટ થયેલો છે અને એ છે આધ્યાત્મ યસ રિલિજિયન એન્ડ સ્પિરિચ્યુઅલિટી આ બંનેને આપ ડિફરન્સ કેવી રીતે કરો બંને એક જ છે કે બંને ડિફરન્ટ શબ્દો છે નહીં બંને શું છે બંને એક માંથી અલગ પડેલી શાખાઓ છે શરૂઆતમાં છે ને બંને એક હતા આત્મિક વિશુદ્ધિ એ શરૂઆતમાં આધ્યાત્મિક અને ધાર્મિક નું લક્ષ્ય હતું ધીરે ધીરે જ્યારે એ આત્મિક વિશુદ્ધિના ફિલ્ડમાં મારું પોતાનું મારું સારું મારું શ્રેષ્ઠ અને માટે આમ કરવાનું એ દિશા જેવી પકડાય ને એટલે એ ધર્મની દિશા અને જે સારું તે મારું જે યોગ્ય છે તે મારું જ્યાં યોગ્ય છે તે મારું એ અધ્યાત્મની દિશા એમ કે અધ્યાત્મની અંદરમાં કોઈ વિધિ વિધાન ક્રિયા પ્રક્ષેપ આ બધાનો નિષેધ પણ નથી અને એની પકડ પણ નથી જ્યારે રિલિજનમાં શું છે કે વિધિ વિધાન એની પકડ પણ છે અને એની તરફનું લક્ષ્ય પણ છે આધ્યાત્મિકતામાં પણ ક્રિયા છે પણ એ ક્રિયા કેવી છે કે જ્યાં જે સમય યોગ્ય હોય ત્યાં તે સમય તે કરવાની છે એટલે વાસ્તવિકતામાં શરૂઆતમાં બે શુદ્ધિમાંથી જ બહાર આવ્યા હતા પછી ધીરે 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 એકમાત્ર જાણવાની દિશામાં જ આગળ વધી ગયું અને એકમાત્ર કરવાની દિશામાં આગળ વધી ગયું જાણીને કરવું એ સમ્યક માર્ગ હતો એટલું જાણવું અને કઈ ન કરવું એ પણ અયોગ્ય હતું અને કઈ જાણવું જ નહીં તો એ પણ હતું એટલે મને એમ લાગે છે કે ધર્મ અધ્યાત્મનો સંગમ એ આ કાળની સૌથી મોટી જરૂરિયાત છે એ આ કાળની સૌથી મોટી જરૂરિયાત છે અધ્યાત્મ વગરની ક્રિયાવિધિઓ અને ક્રિયાવિધિ વગરનો અધ્યાત્મ એ કોના જેવું છે પિસ્તોલમાં ગોળી જ નથી પિસ્તોલ ગમે એટલી ચલાવો બરાબર તમારી પાસે ગોળીઓ છે પણ પિસ્તોલ જ નથી તો પણ કઈ નથી એટલે આ તો એક્ઝામ્પલના રૂપમાં છે એટલે બે વ્યક્તિ છે એક અંધ છે અને એક અપંગ છે અપંગ વ્યક્તિ પાસે શું છે આંખ છે એ જોવે છે પણ પછી એની પાસે ચાલવાની ક્ષમતા નથી ઓલા પાસે આંખ નથી પગ સલામત છે તો પગવાળો સારો કે આંખ વાળો સારો તો કે બે એકલા હોય ને તો બે ક્યાંક ને ક્યાંક વીક છે અને બે સાથે હોય ને તો અંધ વ્યક્તિ માત્ર અપંગને તેડી લેવાનો છે એટલે એ રસ્તો બતાડશે અને આને ચાલશે એવી રીતે જ હું માનું છું કે વર્તમાન સ્થિતિ એવી છે કે ધર્મના ક્ષેત્રની અંદરમાં આમ જ કરવાનું આટલું જ કરવાનું આવું ન કરાય આમ કરીએ તો પાછ છે આમ કરીએ તો ઓલું છે આટલું આટલું કરવું જ જોઈએ તો જેમાં ક્રિયાત્મકતા ઉપર ભાર છે એમાંથી બહાર નીકળી નહીં આ કહેવાતા ધર્મ શબ્દ વાસ્તવિક ધર્મ શબ્દ તો વધુ સાવ ધર્મ જ છે વાસ્તવિક ધર્મ શબ્દ છે એ ધર્મ અધ્યાત્મનો સંગમ જ છે પણ વર્તમાન જે ધર્મની આગળના શબ્દ લગાડા છે આ ધર્મ કે આ ધર્મ કે આ ધર્મ એટલે તરત એના રિચ્યુઅલ્સ આવી જશે તો ધર્મને જો બે રીતે જોવા જોઈએ નહીં સ્પિરિચ્યુઅલ અને રિલિજિયન તો બેમાં આપણને ભેદ દેખાશે પણ દઈને જો સમજપૂર્વકનો સંગમ કરી દઈએ ને તમને સમ્યક ધર્મની અનુભૂતિ થશે એટલા જ માટે સમ્યક ધર્મ એવો શબ્દ આવ્યો સમયકની વ્યાખ્યા છે સમજ સમજપૂર્વકનો ધર્મ સમજની વ્યાખ્યા એ છે કે હું કરું છું સાચું નહીં જે સાચું છે તે હું કરું વર્તમાનમાં એમ કહી શકાય કે આ શુદ્ધત્વથી સિદ્ધત્વની યાત્રા છે યા એકદમ સિમ્પલ છે પરમની ખોજ અને પરમની પ્રાપ્તિ પરમ બહાર છે કે પરમ અંદર છે વાસ્તવિકતામાં તો એ જ છે હાલો વાસ્તવિકતા એટલે પરમ શબ્દ જ બતાડે છે પરથી પર થાવુ રાઈટ તો બહાર જે કે પણ છે બધું જ પર છે અને પરથી પર થાવે પરમ છે એટલે પરમ શબ્દ જ દ્રસીમાન કરે છે કે અંદર માછાવુ પરંતુ અંદરમાં જાતા શીખવા માટે બહારનો સહારો લેવો પડે છે જેને માનો કે શિખરે પહોંચવું છે તેને સૌથી પહેલા તળેટી સુધી તો આવવું જ પડે છે બરાબર તળેટી થી પછી શરૂઆત કરે પણ કે ના હું ત્યાંથી સીધો શિખર ઉપર જાઉં ઇટ્સ નોટ પોસિબલ બરાબર એવી રીતે પરમ શબ્દની વ્યાખ્યા એ છે પહેલા મને પરથી પર કરાવે અને પછી મને સ્વથી સ્વ કરાવે તો પરથી પર કરાવવાની એક પ્રોસેસ ઈ પણ પરમની પ્રોસેસ અને પછી સ્વથી સ્વની સોહમની પ્રોસેસ તો પરમ છે એ મને પરથી પર કરાવે છે અને સોહમ જે છે એ મને સ્વથી સ્વ કરાવે છે એટલે પેલા પરમ બહારથી અંદર તરફ અંદર તરફ અને પછી અંદરમાં આપણે શરૂઆત પણ કરી કે ધર્મ અને આધ્યાત્મિકતા બહુ જ મિસઅન્ડરસ્ટન્ડ શબ્દ છે

તાનું કારણ છે ગુણ પ્રસન્નતાનું કારણ છે એના વિકલ્પો વિરામ પામવા લાગે એમ એમ એના મનની અશાંતિઓ ડાઉન થવા લાગે અને એમ એમ એ વ્યક્તિ પ્રસન્ન થવા લાગે એટલે સર્ટિફિકેટ એના ફેસ ઉપર દેખાય સેકન્ડ સર્ટિફિકેટ એની હલનચલન ચલન ઉપર દેખાય થર્ડ સર્ટિફિકેટ એની વાણીમાં આવે ફોર્થ સર્ટિફિકેટ ધીરે ધીરે આઈઝમાં આવવા લાગે તમારા ધર્મનું સર્ટિફિકેટ તમારે જોતું હોય તો તમારાથી ન મળે તમારી પાસે આવેલી વ્યક્તિ જો તમારી પાસે આવીને શાંત થઈ જાય ને તો માનવો કે તમે ધર્મના ક્ષેત્રમાં છો આપણે ઘણીવાર વાર મોટી ઉંમરના માડીને જોઈએ ને કે આપણે એની પાસે જઈને સાવ શાંત થઈ જઈએ અમે કલકત્તામાં હતા ને છબલ બહાણી કરી નતા એની પાસે આપણે જઈને બેસીએ ને એટલે શાંત થઈ જાય તો હું એની પર આખું રિસર્ચ કર્યું કે કેમ આ માળી આમ કરે છે આનું આ શું થાતું હું મેળવને ચારેક વાર પણ ચારે ચાર વાર નહીં એક વસ્તુ સમજે કે એની અંદરમાં હૃદયની વિશુદ્ધિ હતી ને એટલે એની જે ઓરા હતી ને એટલી બધી વાઈટ હતી શુક્લ લેશ્યા હતી કે શુક્લ લેશ્યાના પરિણામોની બાજુમાં જેવા બેઠીએ ને એટલે આપણને શાંતિ જાય આપણે સમજી લેવાનું કે યસ શુક્લ લેશ્યા જેનામાં પ્રગટ થઈ તે સર્ટિફિકેટ ધર્મનું અધ્યાત્મનું કબીર તુકારામ અથવા શ્રીમદ રાજચંદ્ર

ગૃહસ્થમાં રહીને યોગ્ય હોત યોગ્ય જ હોત તો મહાવીર જેવા બુદ્ધ જેવા ક્યારે પણ સંસાર ત્યાગ ન કર્યો હોત અને જો અયોગ્ય જ હોત તો ભરત ચક્રવર્તીને મરુદેવા જેવાને સંસારમાં રહીને કેવલ ન હોત અનેકાંત વાત છે અનેકાંત વાદની વ્યાખ્યા એ છે કે તમે કોઈ પણ એક માર્ગને યોગ્ય ન બતાડી શકો અનેક માર્ગને અનેક રીતે યોગ્ય બતાડી શકો

સિમદની જેમ સંસારમાં રહીને પણ તે સાધુત્વની આરાધનામાં જોડાઈ શકે છે કેમ કે ભગવાન મહાવીરે છે ને જેટલા આત્મા મોક્ષમાં પધાર્યા ને એની કેટેગરી બતાડી છે એમાં એની કેટેગરી ત્રણ કેટેગરી બતાડી છે ગૃહસ્થ લિંગ સિદ્ધા સ્વલિંગ સિદ્ધા અન્ય લિંગ સિદ્ધા આ બહુ બ્રોડલી ભગવાન ભગવાનની વાત છે તો કે તમે સંસારી વેશમાં પણ વેશમાં મોક્ષમાં જઈ શકો છો તમે તમે પ્રભુના વેશ ભરેલા છે આ ટાઈપના તો પણ મોક્ષમાં જઈ શકો ભગવાને કેટેગરી સરખી બતાવી દીધી લેવલ એટલે એવું નથી કે સંસાર છોડવો જરૂરી છે પરંતુ સંસાર છોડવો જેને જરૂરી લાગતો નથી એનું સંસારમાં રહેવું પણ અયોગ્ય છે છોડવો જ પણ સંજોગો કઈ કહેવા છે છૂટી શકે નથી મનો કોઈને લગ્ન થઈ ગયા છે પછી એને પરમ સત્ય પ્રાપ્ત થયું છે પછી એની જવાબદારી પણ છે તો ઓકે એ ત્યાં અનાસક્ત ભાવમાં એટલો બધો આગળ વધે છે અને કોઈ પણ જાતની જવાબદારીમાંથી છટકતો નથી તો તેને તે અવસ્થામાં રહીને પણ પોતાની અલિપ્ત દશાથી મોક્ષ થઈ શકે આપણે મોક્ષની વાત કરીએ ત્યારે એક પ્રશ્ન આવે છે કે નાનપણથી હું ચાર શબ્દો સાંભળતો આવ્યો છું પાપ અને પુણ્ય સ્વર્ગ અને નર્ક હંમેશા કહેવામાં આવે છે આમ કરીશ તો પાપ લાગશે અને નરકમાં જઈશ આમ કરીશ તો પુણ્ય મળશે અને સ્વર્ગમાં જઈશ બે પ્રશ્ન છે પાપ અને નર્ક એ મને ડર બતાવે છે પુણ્ય અને સ્વર્ગ એ મને પ્રલોભન આપે છે આટલા વર્ષો પછી મારું માનવું છે કે કોઈ પણ ધર્મ ડર અને પ્રલોભન સાથે એસોસિએટેડ ન હોઈ શકે અને બીજો પ્રશ્ન આમાંથી જ ઉદભવે છે કે ખરેખર પુનર્જન્મ છે ખરો કે નહીં જો પુનર્જન્મ જ જો જે વ્યક્તિઓ નથી માનતી એના માટે સ્વર્ગ નર્સ કે મોક્ષ એની કોઈ હયાતી જ નથી બરાબર છે તો આપનું આ બંને વર્ષે આપના આપની માન્યતા શું છે એકદમ સૌથી પહેલા ક્લિયર કેજીમાં પણ એક બાળક હોય છે ને કોલેજમાં પણ એક બાળક હોય છે બંને બાળક જ હોય છે બંને વિદ્યાર્થી જ હોય છે માટે હોય છે પણ છતાં બંનેની અલગ 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 સ્ટડી ક્લાસ સબ્જેક્ટ બધું જ હોય છે જ્યાં સુધી વ્યક્તિની અંદરમાં પાપ પ્રત્યેનો ગમો જ છે ને તેની ગમાને કાઢવા માટે ભય જરૂરી છે પણ જે દિવસે એનો પાપ પ્રત્યેનો ગમો દૂર થઈ જાય છે ને એ સમયનો પાપ પ્રત્યેનો ભય પણ પૂરો થઈ જવો જોઈએ તો જ્યાં સુધી વ્યક્તિની અંદરમાં કોઈનું ખૂન કરીને પણ એસ તો કરનાય છે ને વો તો કે ઉડા તડપતા બહુ આનંદ આ તો એવી વ્યક્તિ માટે જેલની સજા પોલીસ આ બધું જ જરૂરી છે પણ જેનામાં આવું કંઈ વિચાર જ નથી એને શું જેલ શું પોલીસ શું આ નોર્મલ વ્યક્તિને શું જેલ શું પોલીસ આની કંઈ બતાવવાની જરૂર નથી કેમ કે એનામાં એ નેચર જ નથી તો જ્યાં સુધી પાપમાં ક્રૂરતા છે ને પાપમાં ક્રૂરતા વધેલી છે ને ત્યાં સુધી પાપમાં ભય બતાવવો જરૂરી છે તો કે કેજીનું બાળક છે અને એ જ વ્યક્તિ જ્યારે કોલેજ બની જાય છે ને તો હવે એને પાપ પુણ્યની કોઈ જાતની જરૂર નથી ઇવન એને પુણ્ય કમાવાની પણ કોઈ જરૂર નથી અને એને પાપથી ડરવાની પણ કોઈ જરૂર નથી આજનું મોડર્ન સાયન્સ થોડી જુદી વાત કરે છે યસ કે બાળકને જ્યારે વધારે પડતો ભય બતાવવામાં આવે છે વધારે પડતો ભય બતાવવામાં આવે છે કરવા કરતા બહાર જઈશ તો તને કોઈ ઉપાડી જશે બહાર જઈશ તો તને કોઈ ઉપાડી જશે એની સેફ્ટી માટે બતાવવામાં આવે છે એના સારા માટે બતાવવામાં આવે છે પણ એ મોટા થઈને અજાણી જગ્યાએ જ્યારે જાય છે ત્યારે હંમેશા એ ડર એને મોટી ઉંમરે કોલેજમાં કે પછીના વર્ષોમાં પણ એ ડર રહ્યા કરે છે તો આ માત્રા જે આપે કીધી હવે હવે એની માટે જ મારા તમને આન્સર છે કે સાધનાની વ્યાખ્યા છે સમજનો વિકાસ સાધનાની વ્યાખ્યા છે એવું નહીં કે ક્રિયાઓનો વિકાસ તપસ્યાનો વિકાસ સાધનાની વ્યાખ્યા છે સમજનો વિકાસ શરૂઆતમાં જે ભયથી આવ્યો હતો હવે ધીરે 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 સમજ વધવા લાગી એટલે પોતાને સમજાશે કે શરૂઆતમાં મને પણ જે આ દવા આપવામાં આવી હતી ત્યારનો મારો રોગ અલગ હતો ને એટલે દવા હતી મારી માટે પણ હવે મારી માટે દવા નથી મારી માટે વ્યર્થ છે એટલે જેમ જેમ સમજનો વિકાસ થતો જાય જાય છે છે ને એમ પાપ ડરથી મુક્ત થઈ સિવાય કે સાયકોલોજીકલ જો એનામાં વીકનેસ છે તો જો સાયકોલોજીકલ વિકનેસ છે તો એ સાધનાના માર્ગમાં આગળ વધતો જ નથી ક્યારેય પણ એટલે સાધનાના ફિલ્ડમાં આગળ વધવાવાળી વ્યક્તિ માટે પાપ પુણ્ય વ્યર્થની વાત છે પણ જે સાધનાના ક્ષેત્રમાં પ્રવેશ કરવાના છે જેને ખબર નથી કે હું સાધનામાં પ્રવેશ કરું છું જેને એ પણ ખબર નથી એની માટે એ સંસારમાં વધારે ક્રૂર ન બની જાય વધારે દોષિત ન બની જાય વધારે દુઃખી ન બની જાય એટલા માટે આ કરવું જરૂરી છે હું તમને એમ કહું કે અત્યારે કોરોના છે તો જે લોકો પહેલેથી ડોક્ટર લેવલ ઉપર સમજદાર છે એ લોકો ઇન્ફેક્શનથી ડરતા નથી પણ ઇન્ફેક્શનથી પ્રિપેર રહીએ છીએ પણ જે લોકોને એ સમજદારી જ નથી એવા લોકોને જો કોરોનાથી ડરાવવામાં ન આવે કે આમ જો આમ થશે જો આમ થશે જો આમ થશે ધ્યાન રાખજો નેતા થશે તો એ પોતાની અંદરની પ્રમાદ દશાને પોતાની અંદરની નિષ્ફિકરતાને અને પોતાની અંદરની અસાવધાનીમાંથી એ ક્યારેય મુક્ત જ ન થઈ શકે તો આ બે લેવલ અત્યારે આપણને દેખાઈ રહ્યા છે ક્લિયર જ કે જે લોકો પહેલેથી સમજદાર હતા તેને કોઈ જાતનું કંઈ પ્રોબ્લેમ નથી આવતો અને બરોબર અથવા જેણે પોતે એને સમજી લીધું જ્યારે કોરોના આવ્યો અને સમજી લીધું અને સાવધાન થઈ ગયા એને વાંધો નથી પણ જે કોરોના આવ્યું પણ સમજતા જ નથી સમજવા તૈયાર નહોતા તો છેલ્લે ભય બતાવવામાં આવ્યો કે જો આવી રીતે ડેથ થાય છે જો આવી રીતે આમ થાય છે જો આવી રીતે આમ થાય છે તમે ધ્યાન રાખના તો બંને પ્રકારની કેટેગરીઝ જરૂરી હોય છે સમાજમાં કેમ કે સમાજમાં દરેક વ્યક્તિ સમજદાર નથી હોતી દરેક વ્યક્તિ પ્રાગ્ન નથી હોતી તો બધાના લેવલ પ્રમાણે બધાના લેવલ પ્રમાણે એને રસ્તા બતાવવામાં આવે છે તો કે એનું લેવલ જ એટલું છે તેને ભયના રસ્તાથી ભાન કરવામાં આવે છે અને જેનું લેવલ અપ થઈ ગયું છે તેને ભયના રસ્તાથી નહીં એને સમજના રસ્તાથી સત્ય સુધી પહોંચાડી શકાય છે એટલે પહેલાં તો પાપ પુણ્ય જરૂરી છે કે નથી તો કે જરૂરી પણ છે અને જરૂરી નથી પણ આથી ગયો અનેકાંત વાત જગતનું કોઈ અસ્તિત્વ ક્યારેય પણ મૃત્યુ પામતું નથી રૂપાંતર પામે છે ટ્રાન્સફોર્મેશન થાય છે જગતમાં ક્યારેય પણ જેમ અત્યારે માનું જેને વસ્તી વધારો કે છે તો ના ડીપ સાયન્ટિસ્ટો છે કોઈ વસ્તી વધતી જ નથી અહીંયાથી ઘટે છે ત્યાં વધે છે ત્યાંથી ઘટે છે રહી છે એક હોલમાંથી બીજા રૂમમાં ગયા છે લાગે રૂમમાં બહુ લોકો વધી ગયા છે આખા બિલ્ડિંગમાં તો જેટલા હતા ને એટલા એટલા જ લોકો છે તો સાયન્સ કે છે કે જગતનો એક પણ પદાર્થ નથી વધતો નથી ઘટતો જો પદાર્થ વધતો હોય તો વધતા 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 તો આ પૃથ્વી આખી પ્રલય થઈ જાય અને જો ઘટતા હોય તો ઘટતા ઘટતા આખી પૃથ્વીનો વિનાશ થઈ જાય સાયન્સે પણ પ્રૂવ કરી દીધું કે જગતમાં જેટલું છે એટલું જ રિય છે હવે જો જેટલું છે એટલું રિય છે તો માત્ર થાય શું છે તો કે ટ્રાન્સફોર્મેશન થાય છે રૂપાંતર થાય છે પરિવર્તન થાય છે જેને મહાવીરના ત્રણ શબ્દોમાં આવી ગયું ઉપનૈવા વિઘ્નૈવા ધુવૈવા મહાવીરે કેવલન પ્રાપ્ત કરીને સૌથી પહેલાં ત્રણ શબ્દ વ્યક્ત કર્યા આ જગતમાં સર્જન થાય છે વિસર્જન થાય છે છતાં પણ તત્વ પરમનન્ટ રહીએ છીએ તો જો કોઈ પણ એક તત્વ રૂપમાં તો હું છું જ જો હું શરીર રૂપમાં નથી તો હું કોઈ બીજા રૂપમાં તો છું જ બરાબર શરીરની દશાનું પરિવર્તન થઈ જાય છે ફરી પાછું બીજા રૂપમાં આવી જાય છે એમ આત્મા પણ અત્યારે આ આકૃતિમાં હોય છે ફરી પાછી બીજી આકૃતિમાં જાય છે એટલે પુનર્જન્મ ન માનીએ પરંતુ રૂપાંતર માનીએ આપણે પુનર્જન્મ શબ્દથી મુક્ત થઈ જઈએ પણ રૂપાંતર માનીએ અને રૂપાંતર માનવાથી શું થાય કે જે અસ્તિત્વ જે છે એ અસ્તિત્વ ટેમ્પરરી થયું કે પરમેન્ટ થઈ ગયું તો કે અસ્તિત્વ પરમેન્ટ થઈ ગયું તો અસ્તિત્વ આજે જે કાંઈ કરતું હશે એની ઇફેક્ટ અસ્તિત્વ પર રહેતી જ હશે એટલે એ ઇફેક્ટ લઈને જ એ નેક્સ્ટમાં જાય છે એ નેક્સ્ટમાં એની અસર થોડી ઘણી જાય છે એવું તો નથી થતું કે સંપૂર્ણ બદલાઈ જાય છે સંપૂર્ણ તો બદલાતું નથી એટલે સંપૂર્ણ ન બદલાતો હોવાથી રૂપાંતરને માનીને ઇનડાયરેક્ટ રૂપમાં પુનર્જન્મને સ્વીકાર કરી રહ્યા છે ડાયરેક્ટ પુનર્જન્મ કોઈ પાપ પુણ્યનો ભય માટે નથી પરંતુ હું પરમનન્ટ છું તો પરમનન્ટનું રૂપાંતર સ્વીકાર્ય કરવું પડે છે ધર્મમાં મોટા ભાગે ક્રિયાઓ રહી જાય છે ભાવ બદલાતા નથી અને આને કારણે જડતા આવી જાય છે શું છે હંમેશા કોઈ પણ ફિલ્ડમાં જેમ 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 વ્યક્તિ યુસ ટુ થતો જાય પહેલાં યુઝફુલ થાય પછી યુઝ ટુ થવા લાગે અને જેમ જેમ યુસ ટુ થવા લાગે ને એટલે જડતા છે ને સહજ છે હંમેશાના માટે સંયમ જીવન કે દીક્ષા જીવનમાં યુસ ટુ ન થઈ જાય ને એની માટે એટલા બધા સ્ટેપ્સ બતાવ્યા છે ગુણસ્થાનના સ્ટેપ બતાવ્યા છે સાધનાના સ્ટેપ્સ બતાવ્યા છે તપસ્યાના સ્ટેપ્સ બતાવ્યા છે કોઈવાર જેણે માસ્કમણ કર્યું ને તો હવે ભગવાનને કીધું માસ્કમણ હવે ગુણ સંવસર તપ છે ગુણ ગુણસંસર તપ કરવાવાળાને પાછો વર્ષી તપ છે એટલે કોઈ પણ એક ફિલ્ડમાં ટુ થવું એ જડતાનું કારણ છે જે પણ ટુ થતા હશે ને જડ થતાં હશે એટલે ખાલી કરવાનું એટલું જ છે

જ્યાં જ્યાં પણ ધર્મના નામ પર ઓવરફંડ ભેગું થાય છે અને એના યુઝની અંદરમાં જો ટ્રાન્સપરન્સી રાખવામાં નથી આવતી તો એ જ દુષણ છે એ જૈન સમાજની વિકનેશ છે જ્યાં જ્યાં પણ મારું જ સાચું હું કહું છું એ સાચું એ ભાવ આવે છે એકાંતવાદ આવી જાય છે એ જૈન સમાજની વિકનેશ છે બધું જ સાચું સ્વીકારી લેવું એ જૈન ધર્મની સ્ટ્રેન્થ છે અનેકાંતવાદ ક્યાંય પણ કોઈ જાતનો વધારે પરિગ્રહ રાખવામાં ન આવે તો એ જ જૈન ધર્મની સ્ટ્રેન્થ અને જ્યાં પરિગ્રહ રાખવામાં આવે તો એ જ જૈન ધર્મની વીકનેસ અને મેં હંમેશા જોયું છે કે જ્યાં જ્યાં પણ સંપત્તિનું મહત્વ વધે છે ત્યાં ત્યાં વીકનેસ વધે છે જ્યાં જ્યાં સદગુણોનું મહત્ત્વ વધે છે ત્યાં ત્યાં સ્ટ્રેન્થ વધે છે આપણી પહેલાં પણ આ વિશે ચર્ચા થયેલી છે જૈન ધર્મમાં અને જૈન પંથોમાં જે ભાગલાઓ પડેલા છે તેને દૂર કરવા કોઈ પગલાં લેવાતા નથી વેરી ગુડ ક્વેશ્ચન છે વાસ્તવિકતામાં આ ભાગલાઓ દરેકને ખૂંચે છે દરેકને અંદરમાંથી આ પરિસ્થિતિમાંથી કેમ બહાર આવવું નહીં એનો પ્રયત્ન પણ ચાલતો હોય છે પણ ક્યાંક ને ક્યાંક આચાર ભેદ છે ક્યાંક ને ક્યાંક આચાર ભેદ છે આચાર કોને કહેવાય તો કે જે નિયમોની પાલના સિસ્ટમની પાલના એ બધામાં કોઈક વધારે શ્રેષ્ઠ છે અને કોઈક સામાન્ય છે અને એને કારણે શું થાય છે ક્યાંક ને ક્યાંક સુપેરોરિટી કોમ્પ્લેક્ષ અને ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક હિંતાનો ભાવ આ બે આવવાને કારણે આ ભાગલાઓને સંપૂર્ણપણે મટાડી શકાતા નથી ચોક્કસપણે આ વિચારણાઓ દરેક સાધુઓના દરેક સમાજના લોકોની અંદરમાં વધતી હોવાથી છેલ્લા હું દસેક વર્ષથી જોઈ રહ્યો છું કે ઘણી બધી નજીકતાઓ સર્જાણી છે બે પંથો વચ્ચે બે સંપ્રદાય વચ્ચે બે કચ્છ વચ્ચે ઘણી બધી ઘણી બધી સામ્યતા સહજતા સદભાવનાઓ સર્જાણી છે ઘણી વખત એવું બને કે કાળનો પ્રભાવ હોય છે મહાવીરના સમયમાં પણ

હું આ બધા સારા શબ્દોની બદલે એક ખરાબ શબ્દ વાપરવા માગું છું માફી માંગુ છું પણ આ આચારભેદ છે વિચારભેદ છે સત્યનો આગ્રહ છે કે અહંકાર છે યસ હંમેશાને માટે વિચારભેદ છે ને અહંકાર વગર ક્યારેય ના આવે આચારભેદ છે ને એ ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક એમાં પણ અહમ પ્રગટતો જ હોય એટલે આ બધાના રૂટ્સમાં માઇક્રો લેવલ ઉપર પણ અહમ છે જ અને અહમ વગર ક્યારેય પણ અલગાવ હોય જ નહીં અલગાવ ત્યાં જ હોય જે અહમ હોય એટલે એનો તો આપણે શિકાર જ કરવાનો છે કે આ છે જ આજે લાખો ને કરોડો લોકો આપની સાથે છે કેટલાક બીજા મહારાજ સાહેબો પણ છે એમની સાથે પણ લાખો ને કરોડો લોકો છે એક બહુ વિચિત્ર શબ્દમાં મૂકું તો દેખાય છે કે દરેક આચાર્ય ભગવંત સાથે એક ટોળું છે અને આ દરેક ટોળું દૂરથી એમ દેખાય છે કે જૈન ધર્મ કે તીર્થંકર તરફ નથી દોડતું પરંતુ પોતાના સમુદાય અને પોતાના ગુરુની ચિંતા તરફ દોરે છે આપનું શું કહેવું છે યસ એની પાછળનું કારણ છે કે માનવ માતરનો જન્મ થાય છે ને ત્યારથી એનામાં મધર ફાધરની ફિલિંગ્સ હોય છે અને સેમ ટુ સેમ એ મધર ફાધરવાળી ફિલિંગ્સ છે ને જ્યારે એનો ધર્મમાં જન્મ થાય છે ને ત્યારે પણ આવી જાય છે એટલે આવવાને કારણે જેના થકી એણે ધર્મ પાઇમાં હોય ને એની મધર બની જાય છે બાકીના બધા એની માસી મામી કાકી ફઈ બની જતી હોય છે એટલે આ સંસારની વ્યવસ્થાને કારણે આ વસ્તુ સર્જાઈ રહી છે આ સંસારની વ્યવસ્થાને કારણે વસ્તુ સર્જાઈ રહી છે કે નાનપણથી જ આ મારી મધર આ માસી કાકી ફઈ આ મારા ગુરુ જેમ માનો કે અજયભાઈ છે તો એમની ઉપર ઉપકાર કર્યો છે ગુરુદેવ મની મારા સાહેબે તો એમને એમ થશે કે ના મારા ગુરુદેવ નરેન્દ્ર હું ભલે નમ્રમનીને માનીશું ભલે બીજા મારા માનીશ માનીશું આદર કરીશ વિની કરીશ તો મારા ગુરુદેવ આ છે એવી રીતે દરેકની અંદરમાં આ માપણું અને બાળક પણ ઇનડાયરેક્ટ રૂપમાં આવે છે કોઈ વૃક્ષ હોય ને એનો થડ એક હોય પછી જો વૃક્ષનો વિકાસ કરવો હોય ને તો ખાલી એકલા થડ ઉપર ન ચાલે અલગ 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 ડાળીઓ બનવી જોઈએ ખાલી ધ્યાન એટલું રાખવું જોઈએ કે બધા ઉપર ફ્રૂટ સરખાવા જોઈએ ઝાડ એક હોય અને ફ્રૂટ જો અલગ અલગ હોય તો એ ઝાડની કોઈ આઈડેન્ટિટી નથી એમ જો ધર્મનું વૃક્ષ છે તો સંપ્રદાયોની ડાળીઓ હોવી જોઈએ ગુરુઓની ડાળીઓ હોવી જોઈએ તો બધા છેલ્લે એને આત્મસુદ્ધિના ફળ સુધી લઈ જવા વાળા હોય તો પછી ડાળીઓ હોય તો પણ વિકાસ જ છે તો એકબીજી ડાળી એકબીજાને કામમાં પણ લાગી રહી છે અને આમ ગણું નથી પણ કામમાં લાગતી છતાં વૃક્ષનો જ વિકાસ છે